માંડવી તાલુકામાં બનેલા બિસ્માર રોડના ખાડામાં કોંગ્રેસ સમિતિ દ્વારા કમળના છોડ મૂકી ભાજપ શાસનનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે। માંડવી પંથકમાં ચોમાસાના દિવસોમાં પડેલા વરસાદથી ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે અને ખાડાઓને કારણે અકસ્માતોના બનાવોની સાથે સાથે વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા બિસ્માર બનેલા રોડની મરામત કરવામાં નહીં આવતા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલ તથા ધારાસભ્ય આનંદ ચૌધરીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રોડના ખાડામાં કમળના છોડ મૂકી ભાજપ શાસનનો અનોખી રીતે વિરોધ કર્યો હતો। ભાજપની ભ્રષ્ટ સરકારમાં ખાડા અનેક, કમરતોડ ખાડા પડ્યા છે। તંત્ર જાગતું નથી અને તંત્રને જગાડવા માટે આ અનોખો કાર્યક્રમ ભાજપના કમળના ફૂલ પુલ પર ખીલે છે એ સાબિત કરવા માટે અમે આ કાર્યક્રમ કર્યો છે। ખાસ કરીને રસ્તા અને ભયંકર વરસાદની વચ્ચે રસ્તાઓ તૂટી ગયા છે, તંત્ર કોઈ જાગતું નથી, રિપેરની ગ્રાન્ટ પણ આપતા નથી અને માત્ર વાહવાહા કરવા માટે કાર્યક્રમો થાય છે, એટલે તંત્રને જગાડવા માટે આ કાર્યક્રમ કર્યો છે। સમગ્ર ભારત દેશમાં વિકાસની વાત કરતી ભારતીય જનતા પાર્ટીની પોલ આ ગુજરાતમાં ખુલી ગઈ છે। ગુજરાતમાં વિકાસની વાત કરતી આ વાપીથી સામ્રાજી જતો રાજ્યનો ધોરીમાર્ગ આજે બે સુમાર રીતે ખરાબ બની ગયો છે। એક તરફ પ્રભુ વસાવા જેવો સાંસદ છે અને એક તરફ ગણપત વસાવા જેવા ધારાસભ્ય છે, એ બેને જોડતી કરી આ જંખવાવ રોડ પર, માંડવી જંખવાવ રોડ પર આજે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસે એક અનોખો કાર્યક્રમ કરીને લોકોને દિશા બનાવી જ બતાવી જ કે ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટાચાર સરકારને હવે દૂર કરો ને આ કમરોને હવે મછડી નાખો, એ જ વાત સાથે અમે નીકળ્યા છે। જય હિન્દ, જય કોંગ્રેસ।